સાર્ક સંમેલન નિમિત્તે દિલ્હી કાઠમંડુ વચ્ચે આજથી કિફાયતી બસ સેવા થશે શરૂ નેપાળને ટ્રોમા સેન્ટર અને હેલિકોપ્ટર ભેટ આપશે ભારત સંસદની કાર્યવાહી શાંતિપૂર્વક ચાલે તેવા સહકારની વિપક્ષ પાસે અપેક્ષા રજૂ કરતા પ્રધાનમંત્રી મોદી કોંગ્રેસી નેતા મુરલી દેવરાને શ્રદ્ધાંજલિ સાથે શિયાળુ સત્રના પહેલા દિવસની કાર્યવાહી રહી મોકુ અંતરિયાળ ગામડાના ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પંપ આપવાની યોજના જાહેર કરતી ગુજરાત સરકાર પહેલા તબક્કામાં પંદરસો પંપ બેસાડવાના લક્ષ્યાંક સાથે અક્ષય ઉર્જાનો ઉપયોગ વધારવા દાખવી તૈયારી અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે અંદાજે એક મહિના સુધી પાંચ તબક્કામાં મતદાન ચાલવાનું છે ઝારખંડની તેર અને જમ્મુ કાશ્મીરની પંદર બેઠકો પર મતદાન જમ્મુ કાશ્મીરમાં પંદર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા એકસો ત્રેવીસ ઉમેદવારોમાં સાત મંત્રીઓ સહિત બાર ધારાસભ્યો સામેલ છે જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના પક્ષ નેશનલ કોન્ફરન્સને પીડીપી ભાજપ અને કોંગ્રેસ સામે બાથ ભીડવાની છે ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેન સત્તા બચાવવા મેદાનમાં ઉતર્યા છે ઝારખંડમાં રાજકીય અસ્થિરતાના કારણે તો જમ્મુ કાશ્મીરમાં ભાજપે માથું કાઢતા ચૂંટણી રસાકસીપૂર્ણ બની રહેશે નેપાળના કાઠમંડુમાં યોજાનાર સાર્ક શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાડોશી દેશો પાસેથી ત્રાસવાદી પ્રવૃત્તિ પર અંકુશ રાખવાનું વચન મેળવવા કોશિશ કરશે ત્રાસવાદને કોઈ પણ ભોગે સાંખી નહીં લેવાય તેવું મોદી સરકાર વારંવાર કહી ચૂકી છે કાઠમંડુ પહોંચ્યા બાદ શ્રી મોદી બસો પથારીની ટ્રોમા હોસ્પિટલ તથા એક લાઇટ વેઇટ હેલિકોપ્ટર નેપાળને ભેટ આપવાના છે ભારતને ત્રાસવાદની કનડગત માટે પાડોશી દેશની ધરતીનો ઉપયોગ બંધ કરાવવા મક્કમ એવા શ્રી મોદી અને પાકિસ્તાનના વઝીરે આઝમ નવાઝ શરીફ વચ્ચે મંત્રણા યોજાય તેવી શક્યતાએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે દરમિયાન દિલ્હીથી કાઠમંડુ વચ્ચે આજથી વોલ્વો બસ સેવા શરૂ થઈ રહી છે જેના દ્વારા બે હજાર રૂપિયાની ટિકિટ ખરીદીને હવે ભારતીય સહેલાણીઓ આરામદાયક રીતે કાઠમંડુ પહોંચી શકશે મોદી સરકાર દ્વારા અજીત દોવલને ચીન સાથે સરહદ અંગેની વાટાઘાટ માટે ખાસ દૂત તરીકે નિમવામાં આવ્યા છે અજીત દોવલને એક પાવરફુલ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે ઓળખવામાં આવે છે હાલમાં જ્યારે બે દેશો વચ્ચે સતત ટેન્શન ચાલુ છે ત્યારે અજીત દોવલની નિમણૂક એક સારી આશા જન્માવી રહી છે અજીત દોવલને પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિકટની વ્યક્તિ માનવામાં આવે છે અજીત દોવલ ચાઇનીઝ સ્ટેટના કાઉન્સીલર યાંગ જેઈચી સાથે વાત કરશે અને પાંત્રીસો કિલોમીટરની લાંબી સરહદ અંગેનો વિવાદ ઉકેલવાનો પ્રયત્ન કરશે ગઈકાલથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસનું કામકાજ કોંગ્રેસી નેતા મુરલી દેવરા સહિત ત્રણ સાંસદોને શ્રદ્ધાંજલિ સાથે મોકુફ રહ્યું હતું પરંતુ નવા સાંસદોની સોગંદ વિધિ થઈ હતી પ્રસ્તુત છે પહેલા દિવસનો ઘટનાક્રમ લોકસભાની બેઠકની શરૂઆત નવા ચૂંટાયેલા સાંસદો સર્વશ્રી રંજનબેન ધનંજય ભટ્ટ પ્રીતમ ગોપીનાથ મુંડે અને સિંહની શપથવિધિથી થઈ હતી ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળમાં સમાવેશ કરાયેલા નવા મંત્રીઓનો લોકસભામાં પરિચય આપ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી મનોહર પારિકર સુરેશ પ્રભુ જગતપ્રકાશ નડ્ડા ચૌધરી વિરેન્દ્રસિંહ રાજ્યમંત્રી બંડારૂ દત્તાત્રેય રાજીવ પ્રતાપ રૂડી ડોક્ટર મહેશ શર્મા મુખ્તાર અબ્બાસ નકવી રામકૃપાલ યાદવ હરિભાઈ ચૌધરી સાવરલાલ મોહનભાઈ કુંડારીયા ગિરિરાજસિંહ અને હંસરાજ ગંગારામ આહિરનો સમાવેશ થાય છે શિયાળુ સત્રનો પ્રારંભ થતા અગાઉ મીડિયાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સંસદનું સત્ર ખૂબ જ પરિણામલક્ષી રહેશે તેવો મને વિશ્વાસ છે सरकार चलाने का जिम्मा दिया है लेकिन संसद में बैठने वाले सबको देश चलाने का जिम्मा दिया है और इसलिए सरकार में बैठे हुए लोग और संसद में बैठे हुए सभी लोग मिलकर के देश को आगे बढ़ाने के काम को प्राथमिकता देते हुए संसद का सत्र बहुत ही फलदायी हो હો હોગા એસા પરિણામી પૂરા વિશ્વાસ લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે તેઓ મનરેગાથી માંડી કાળા નાણાં પાછા લાવવાના મુદ્દે સરકાર પાસે ગૃહમાં જવાબ માંગશે એ કહા સ્પીકર કો કે કે સે હર મુદ્દે ઉપર કમ સે કમ એક ઘટા દો ઘંટા ભય હોય મુરલી દેવરા સહિતના દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લોકસભા તેમજ રાજ્યસભાની આજની કાર્યવાહી મુલતવી રહી હતી દૂરદર્શન સમાચાર અમદાવાદ ભારતીય વાયુદળના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ સ્વાકના વડા એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ બિરેન્દ્રસિંહ ધનોઆએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી સરહદ સુરક્ષા દળ બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ સંતોષ મહેરા પણ ગઈકાલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા મુખ્યમંત્રી સાથે બંને અધિકારીઓએ સરહદની સ્થિતિ સહિતની સંરક્ષણને લગતી બાબતો અંગે ચર્ચા વિચારણા કરી હતી રાજ્યના અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા માટે સોલાર પંપની યોજનાની જાહેરાત ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે કરી હતી યોજનાની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં પ્રાયોગિક ધોરણે એકસો પચાસ સોલર પંપ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા એક હજાર પચાસ સોલર પંપ ખેતીવાડી વીજ જોડાણોની અરજી સામે આપવાનું આયોજન છે આમ સમગ્ર ગુજરાતમાં કુલ પંદરસો સોલાર પંપ આપવામાં આવશે અને હવે જોઈએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં નવરચિત અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે યોજાયો લોક સંવાદ સેતુ કાર્યક્રમ છઠ્ઠા અને છેલ્લા લોકસંવાદમાં એકસો એકવીસમાંથી ઓગણસી પ્રશ્નોનો સ્થળ પર થયો નિકાલ ઉપસ્થિત મંત્રી જયદ્રથસિંહ પરમારે કહ્યું લોક પ્રશ્નોનો ઝડપી ઉકેલ જ સરકારનો મુખ્ય હેતુ વડોદરા ખાતે યોજાયો લોકસંવાદ સેતુ કાર્યક્રમ લોકોએ પોતાના પ્રશ્નોની કરી રજૂઆત મંત્રી બચુભાઈ અરવલ્લીના તલોદ ખાતે ન્યાય મંદિરનું થયું લોકાર્પણ ચાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી કોર્ટનું ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ પ્રિન્સિપલ જજ આઈસી શાહે કર્યું ઉદઘાટન ઝડપી ન્યાય માટે માધ્યમ બનશે તેવી વ્યક્ત થઈ આશા જુનાગઢના ભાલેચકા પ્રાથમિક શાળામાં યોજાયો ગુણોત્સવ ડીએફઓપી પુરુષોત્તમ રહ્યા ખાસ ઉપસ્થિત સ્વચ્છતાના મહત્વની પણ આપી જાણકારી આનંદીબેન પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનેલા વિજય રૂપાણીએ કર્યો ઓફિસમાં પ્રવેશ વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણીને કર્મચારીઓએ આપ્યો આવકાર ભાવનગર ખાતે મંત્રી નાનુભાઈ વાલાણીની ઉપસ્થિતિમાં યોજાઈ બાલવાડી શિબિર બાલવાડી સંચાલકો અને શિક્ષકોએ રજૂ કર્યા અભિનય ગીત પ્રવૃત્તિલક્ષી શિક્ષણ અંતર્ગત યોજાઈ શિબિર તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ગઈકાલે સુરત તાપી જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોનો એક સ્નેહમિલન સમારંભ યોજાઈ ગયો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે તેમાં નવા કાર્યકરો વધુ પ્રમાણમાં જોડાય તે જરૂરી છે ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય અંગે મનોમંથનની પણ તેમણે કાર્યકરો અને હોદ્દેદારોને અપીલ કરી હતી સમારોહમાં બારડોલીના પૂર્વ સાંસદ તુષાર ચૌધરી સહિત કોંગ્રેસી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા મથક બન્યા બાદ પાટણનો ચારે તરફથી વિકાસ થઈ રહ્યો છે અને પાટણ શહેરને અડીને આવેલા ગામડાઓમાં પણ નવા બાંધકામ સાથે હાઉસિંગ સોસાયટીઓ બની રહી છે વિસ્તાર વધતો જોઈને નગરપાલિકાએ તેની હદ વિસ્તારવા શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોને નગરપાલિકામાં જોડવાની તજવીજ હાથ ધરી છે પરંતુ ગામડાના લોકો તેનો સખત વિરોધ કરી રહ્યા છે હાંસાપુર રાયનગર અને માતરવાડી ગ્રામ પંચાયતના સરપંચોએ તેનો વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું નગરપાલિકામાં ગામડાઓ ભળશે તો તેના વેરા વધી જશે તેવી દલીલ સાથે સરપંચોએ વિરોધ કર્યો હતો માં કોઈ નગરપાલિકાની સુવિધા જોતી નથી જેથી કરી અને અમે આ રામનગર ગામ રામનગર નગરપાલિકામાં ફેરવા બાબતનો સખત વિરોધ છે ગરીબ ટેક્સ વેરો હા તે કશું ભરી શકતા નથી તે મજ મજૂરી વર્ગ શું કરે મજૂરી વર્ગ મરી સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં આવેલા પોળોના જંગલોમાં અણમોલ સ્થાપત્ય વારસો આવેલો છે તેમાં પંદરમી સદીનું શારણેશ્વર શિવમંદિર બેનમૂન કલાત્મક વારસાનું પ્રતિક છે તત્કાલીન સમયની કોતરણી તેનું સમાજ જીવન અને ભક્તિભાવનાના પ્રતિક સમૂહ આ શિવમંદિર આજે જર્જરિત બન્યું છે આ ઐતિહાસિક અને બેજોડ કલાને નિહાળવા હજારોની સંખ્યામાં લોકો આવે છે પરંતુ જાળવણી વગરના સ્થાપત્યને જોઈને નિરાશ થાય છે ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરતા વારસાને યોગ્ય જાળવણીની તાતી જરૂરિયાત હોવાની માંગણી અહીં આવતા સહેલાણીઓ કરી રહ્યા છે તેમાંય જ્યારે હાલમાં હેરિટેજ વીક ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે આવા અલભ્ય વારસો ધરાવતા સ્થળોને શોધીને તેની જાળવણી કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે એક સમયે પોર્ટુગીઝ વસાહત રહેલા દમણમાં હાલ વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી ચાલી રહી છે ઓગણીસો એકસઠ સુધી પોર્ટુગલના કબજામાં રહેલું દમણ પુરાતત્વની દ્રષ્ટિએ મહત્વની અનેક ઇમારતો ધરાવે છે જેમાં મોટી દમણનું બોમેજ ચર્ચ તથા કિલ્લાનો સમાવેશ થાય છે દમણ ગંગા નદીના વહેણથી વિભાજિત થતા મોટી અને નાની દમણના પ્રવેશદ્વાર ઉપર પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કિલ્લાની કાળી પડી ગયેલી દિવાલોને ચોખ્ખી કરવાનું કામ પણ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ગુજરાતની સમીપે હોવા છતાં અહીંના સ્થાપત્યમાં વિદેશી શૈલીના દર્શન થતા સહેલાણીઓ રોમાંચિત થઈ ઉઠે છે જામનગરમાં એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા આઠ જેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે ગ્રુપ દ્વારા આઠ જેટલી વિવિધ વસ્તુઓ ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે જઈ રહી છે જેમાં બેતાળીસ બાય નવ ફૂટનો પાવડો ચૌદ ફૂટ લાંબુ અને એકતાળીસ ઇંચ પહોળું વિશાળ દાતરડું ચાલીસ બાય ઓગણીસ ફૂટની પખાડી જેવા મહાકાય કદના ખેતીના સાધનો બનાવાયા છે જેને વિશ્વ વિક્રમમાં સામેલ કરવા જામનગરના ધન્વંતરી મેદાન ખાતે રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે અન્ય બે ફિઝિકલ રેકોર્ડ પણ સામેલ કરવામાં આવ્યા છે આ રેકોર્ડનું નિદર્શન નિહાળવા માટે ગિનીઝ બુક ઓફ રેકોર્ડની ત્રણ સભ્યોની ટીમ જામનગર ખાતે પહોંચી હતી અને આ તમામનું નિદર્શન પણ કર્યું હતું અગાઉ પણ આ ગ્રુપ દ્વારા મોટી ભાખરી લાડુ અને વિશાળકાય સ્ટાર બનાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે ગઈકાલે માગસર સૂદ બીજ નિમિત્તે સાબરમતી નદીની મહાઆરતી યોજાઈ હતી દર માસની સુદ બીજે આ આરતી યોજાય છે જગન્નાથ મંદિર દ્વારા આયોજિત સાબરમતી નદીની પાંચમી આરતીનું આયોજન મહંત દિલીપદાસજી મહારાજ તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા થયું હતું મહાઆરતીમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર મીનાક્ષીબેન પટેલ અને સોલા ભાગવત વિદ્યાપીઠના મહંતશ્રી ઉપસ્થિત રહ્યા હતા આ મહાઆરતીનો અમદાવાદની ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાના મતદાનનો થયો શાંતિપૂર્વક પ્રારંભ બંને રાજ્યમાં ભાજપનો મુકાબલો પ્રાદેશિક પક્ષ સાથે કોંગ્રેસ ધકેલાઈ છે ત્રીજા ક્રમે ત્રાસવાદ ફેલાવવા માટે પાડોશી દેશોની ધરતીનો ઉપયોગ બંધ કરાવવા દબાણ લાવશે પ્રધાનમંત્રી મોદી સાર્ક સંમેલન નિમિત્તે દિલ્હી કાઠમંડુ વચ્ચે આજથી કિફાયતી બસ સેવા થશે શરૂ નેપાળને ટ્રોમા સેન્ટર અને હેલિકોપ્ટર ભેટ આપશે ભારત સંસદની કાર્યવાહી શાંતિપૂર્વક ચાલે તેવા સરકારની વિપક્ષ પાસે અપેક્ષા રજૂ કરતા પ્રધાનમંત્રી મોદી કોંગ્રેસી નેતા મુરલી દેવરાને શ્રદ્ધાંજલિ સાથે શિયાળુ સત્રના પહેલા દિવસની કાર્યવાહી રહી મોકુફ અંતરિયાળ ગામડાના ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પંપ આપવાની યોજના જાહેર કરતી ગુજરાત સરકાર પહેલા તબક્કામાં પંદરસો પંપ બેસાડવાના લક્ષ્યાંક સાથે અક્ષય ઉર્જાનો ઉપયોગ વધારવા દાખવી તૈયારી